الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا صاحب قاب قوسين محبوب رب المشرقين والمغربين جد الحسن والحسين بالقاسم محمد. وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين المنتجبين المنتخبين. أما بعد، فقال الله تبارك وتعالى في كتابه الكريم: بسم الله الرحمن الرحيم. الله ولي الذين آمنوا يخرجهم من الظلمات إلى النور، والذين كفروا أولياؤهم الطاغوت يخرجونهم من النور إلى الظلمات، أولئك أصحاب النار هم فيها خالدون. صلوات. فرمان خداوند کریم: اللہ ولی الذین آمنوا، અને જે લોકોનો વલી અલ્લાહ તાલા છે. જ્યારે અલ્લાહ તાલા કોઈ ઇન્સાનનો કોઈ મોમિનનો વલી બની જાય છે, યુખરિજુહુ મિનઝ ઝુલુમાતિ ઇલા નૂર, તો અલ્લાહ તાલા તેને અંધારાના રસ્તામાંથી કાઢીને નૂરના રસ્તા તરફ લઈ જાય છે. والذين كفروا اولياءهم الطاغوت، અને જે લોકોનો વલી અને સરપરસ્ત શૈતાન બને છે, તો યુખરિજુનહુમ મિનન નૂરિ ઇલા ઝુલુમાત, તો આ લોકોને નૂરના રસ્તા તરફથી શૈતાન કાઢી અને અંધારા તરફ લઈ જાય છે. આ લોકો કોણ છે? ઉલાઇકા અસ્હાબુન નાર, આગના સાથી છે. હુમ ફીહા ખાલિદૂન, અને હંમેશા આગમાં રહેવાવાળા છે. આજના બયાનમાં એક અહમ તરીન વાત રજૂ કરવા માંગુ છું કે ખુમસો સલાત, ઝકાતો ખૈરાત, આ બધી વસ્તુ ઉસુલ દીનમાં જે છે, જે માનવાની વાત છે, ફુરુ દીનમાં જે કરવાની વાત છે, એ બધી વસ્તુ અગર આપણે કરીએ અને આ એક વસ્તુ ઇન્સાન પાસે નથી, તો બધું બેકાર છે. એ છે વિલાયત અહલે બૈત અલી સલામ. અગર વિલાયત નથી તો કઈ કબૂલ નથી. મૂળ જે છે એ વિલાયત અહલે બૈત અલી સલાત વસલામ છે. રસૂલ જાતા જાતા જે રસૂલે દીન આપી ગયો અને નસીહતો જે આપી ગયા હતા, જ્યારે રસૂલ નો જવાનો વખત આવ્યો દુનિયાથી, તો રસૂલને ડર હતી કે ગુમરાહીના ક્યારેક ચાન્સીસ કોમની અંદર છે, ક્યારેક આ કોમ ગુમરાહ થઈ જાય. એ માટે પૈગંબર આગાહ કરે છે, હોશિયાર કરે છે, નસીહત અને વસિયત કરે છે. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. إني تارك فيكم ثقلين، كتاب الله إترتي وأهل بيتي، કે હું તમારા દરમિયાનમાં બે ભારી વસ્તુ મૂકીને જાઉં છું. ثقلين، બે ભારી વસ્તુ મૂકીને જાઉં છું. એક તો આ અલ્લાહની પાક પાકીઝા કિતાબ કુરાન કરીમ, અને એક મારી ઇત્રત એટલે અહલે બૈતને મૂકીને જાઉં છું. મા ઇન તમસ્સકતુમ બિહિમા લન તઝિલ્લુ બઅદી, આ બે ને અગર તમે પકડી રાખશો તો ક્યારે પણ ગુમરાહ નહીં થાઓ. ઇન્નહુમા લન યફ્તરિકા, અને આ બંને વસ્તુ એકબીજાથી ક્યારે અલગ નથી થવાની. હત્તા યરિદા અલયલ હાઉઝ, એ વખત સુધી કે આ બંને વસ્તુ એટલે કુરાન અને અહલે બૈત મારી મુલાકાત ન કરે. ક્યાં? હત્તા યરિદા અલયલ હાઉઝ, હાઉઝે કૌસર ઉપર. અર્થ શું થયો? કે આ કુરાન અને અહલે બૈત બંને સાથે છે, એકથી જોડાયેલી છે.
ક્યારે કહેવું નહીં બને કે અહલે બેત કઈ કે અને કુરાન બીજી બીજા રસ્તા દાવત આપે, કે અહલે બેત બીજી વસ્તુ કે અને કુરાન બીજી દાવત આપે. નહીં, જે કુરાન કહેશે એ જ અહલે બેત કહેશે, જે અહલે બેત કહેશે એ જ કુરાન હશે. કુરાન સામિત છે, અહલે બેત નાતિક છે. કુરાન જિસ્મ છે, અહલે બેત રૂહ છે. કુરાન ફૂલ છે, અહલે બેત ખુશ્બુ છે. કુરાન કે છે નમાઝ પઢો. નમાઝ કેમ પઢાય? અહલે બેત ને જોય, અહલે બેત ને, અહલે બેત નમાઝ કેમ પઢતા હતા? અમર બિલ મારૂફ, કુરાન કે છે અમર બિલ મારૂફ કરો, અહલે બેત તરફ રજૂ કરો. કુરાન જે છે એ તેઓરી છે, અહલે બેત જે છે પ્રતીક છે. અગર તેઓરીમાં કઈ જોવું તો કુરાન તરફ રજૂ થાવ, પ્રતીકમાં જોવું તો અહલે બેત તરફ. અહલે બેત મારા દોસ્તો બહુ અહમ ચીજ છે, અગર આ નથી તો કઈ કબૂલ નથી. તમે જો મારા દોસ્તો, આ કાયનાત દુનિયા નહીં, આ દુનિયા આખી કાયનાત. આપણે હંમેશા હાદીસે કિસ્સા પડીએ છીએ, જ્યારે જિબ્રાઇલ કહે છે યા રબ્બી વમન તહતલ કિસા, યા અલ્લાહ આ ચાદરની નીચે કોણ કોણ છે, તો અલ્લાહ ઓરખાણ કરાવે છે. ત્યારબાદ અલ્લાહ તઆલા શું કહે છે, યા મલાઇકતી વ સુકાન સમાવાતી વ ઇઝ્ઝતી વ જલાલી, ઇન્ની મા ખલકતુ સમાઅ મબનિયા વલા અર્ધ મદહિયા વલા કમર મુનીરા વલા શમ્સ મુદીઆ વલા ફલક યદૂર વલા બહર યજરી વલા ફુલક તસરી ઇલ્લા લી અજલિકુમ વ મુહબ્બતિકુમ, કે આ નથી કરી પૈદા મે દુનિયાને, ઘડિયાળ ખરેખર વાત પૂરી નહીં કરવા દે, નથી બિછાવી, નથી આ બનાવી મેં દુનિયાને. આ ચાંદ જે છે જે પાયા વગર ઉભો છે, આ સૂરજ, આ જમીન જે બિછાવી છે, આ દરિયામાં જે રવાની છે એની ઉપર જે કશ્તી ચાલે છે, આ ચાંદમાં જેમાં ચાંદની છે, આ સૂરજ છે જેમાં રોશની છે, નથી પેદા કરી આ બધી વસ્તુ સિવાય કે અહલે બેતની મોહબ્બતમાં. મેં અહલે બેતને પેદા કર્યા છે એટલે કાયનાત બનાવી છે. આ કાયનાત અહલે બેતના સદકામાં છે. એક હદીસ છે આપણા ઇમામની, કે અગર ઇન્સાન તમામ ને તમામ આમાલ અંજામ આપે, હજ કરવા જાય, ઉમરા કરે, બધી વસ્તુ કરે, અને એને સફા મરવાની વચમાં શહીદ કરવામાં આવે, કે સફા મરવાની વચમાં અગર એ શહીદ થઈ ગયો અને એની પાસે વિલાયત અહલે બેત નથી, વિલાયત મૌલા એ કાયનાત નથી, તો કઈ કબૂલ નથી. માશાલ્લાહ આપણે બધા અહલે બેત ના મોહિબ છે. અને ખોજા કોમની શરૂઆત યાદ રાખજો, આપણે ખોજા જે ફલે ફૂલે છે આજે મૌલાના સદકામાં. આપણે ખોજા કોમની આંચ નથી આવી, અલ્હમ્દુલિલ્લાહ. કેના સદકામાં છે? અહલે બેત ના સદકામાં. સાંભળો, આપણે બધા ખોજા છે, ખોજાની ઇબ્તિદા કઈ રીતે થઈ? એક જમાનામાં હુજ્જતુલ ઇસ્લામ વલ મુસ્લિમીન આયતુલ્લાહ ઝૈનુલ આબિદીન માઝિન દરાની એ વખતે મરજે આલમ હતા. મુંબઈથી અમુક નવા નવા મુસલમાન તૈયાર થયા, એ ગ્રુપ કાફલો તૈયાર થયો કરબલા જવા માટે. અને કરબલા જાડી ગયા તો નજફથી પસાર થયા. ત્યારે નજફમાં આવ્યા તો એ લોકોનો જિગ્ગી થતો, કે છે ચાલો આપણે મરજે વખતની મુલાકાત માટે જઈ. આ કાફલો આયતુલ્લાહ ઝૈનુલ આબિદીનની ખિદમતમાં આવ્યો તો એ ગીજે તો એ કહે છે, આગા આ હમણાં નવા નવા મુસલમાન બન્યા છે, કઈ નસીહત કરો એમને. તો આગા એ કીધું કે ઇસ્લામમાં હજ કરવી વાજિબ છે, તમે હજ કરો છો? તો એ કે અમે હજ કરવા તો નથી જતા, કારણ કે અમને એમ કહેવામાં આવ્યું છે કે આ ખાનેકાવનો જે ફોટો હોય, જે હાજર ઇમામ હોય, તમને હજ કરવાનું મન થાય ને તો આ ફોટાના 7 ચક્કર લગાવી લો તો હજ થઈ જશે. આ ફોટાના 7-8 કરી નાખો તો હજ થઈ જશે તમારી. જ્યારે આ કઈ સાંભળ્યું તો કીધું આ લોકોની તબલીગની જરૂર છે. એટલે આગા એ મુંબઈ મુકાયેલા આયતુલ્લાહ મુલ્લા કાદરને,
Mulla Kader nene Mumbai mukaila. Ke jao ane komne tabligh apo. Tabligh karo. Ehle bait ni taalim ne phailao. Mulla Kader Mumbai ma aavi ane ek madarso kholyo, madrasa e Mulla Kader. Ane ema thi je elev gaira e hata apna marhum Ghulam Ali Haji Naji. Marhum Ghulam Ali Haji Naji madrasa ma gaya taalim hasil kari ane e jese jare taalim leine nikaira. Parvardigar Ayatullah Ghulam Ali Haji Naji marhum ne jannat te karvat karvat nasib kar. Emni khidmat ne kabul kar ehsan che aga Haji Naji no apni kom upar. Nikaira. Have kem tabliq kare? Hey, namaz padho. Hey, roza rakho. Haj karo, am karo, am karo. Nahi. Muharram na divas avta ta ne? To Ayatullah potana ghare majlis karta ta. Majlis kare? Vartao sambhadave? Ehle bait ni mohabbat loko na dil ma utare? Karbala nu bayan sambhadavta. Ane pachi loko ne jamarta. Apne tya Nazir Hussain ma lage Ayatullah Haji Naji ni sunnat j che. Ya to ee che, ya to pachi davat zo lashira che. Jamarta loko ne. અને આયતુલ્લાહ ના બારામાં મળે છે આપણા મરહૂમ આયતુલ્લાહ ગુલામ અલી હાજી નાજી જે છે ક્યારેક ક્યારેક દરવાજા ઉપતા દરવાજા ઉપર અને પૈસાનો ફાચ્યો કરતા હતા જે લોકો હાજતમંદ હોય એ લોકોને પૈસાનો ફાચ્યો કરતા હતા લોકોની હાજતને પૂરી કરતા હતા આપણે પૈસામાં આપણે ફાચ્યામાં સમોસા ને કબાબ આપીએ છીએ એ જે છે પૈસા આપતા હતા ફાચ્યામાં મને કયો મારા દોસ્તો આજે આપણે ત્યાં દુઆની કિતાબ કેટલી છે દુઆની કિતાબ હે દુનિયા તો અખલાકની કિતાબ નહીં દુઆની કિતાબ મફાતીઉલ જિનાન ઝાદુ સાલિહીન કિતાબો છે ને પણ તમે જોઈ લ્યો જેટલી મશહૂર મજમુઓ છે એટલી મફાતી નથી જેટલી મશહૂર જે લોકો દુઆ પડે છે ક્યારેક પૂછજો એ લોકોને જેટલી મશહૂર મજમુઓ છે એટલી ઝાદુ સાલિહીન નથી જેટલી મશહૂર મજમુઓ છે એટલી મફાતી નથી શા માટે કેમ કે હાજી નાજીક એની પાસે પૈસો બહુ સારો હતો આયતુલ્લાહ પાસે આયતુલ્લાહ પૈસો હતો એની પાસે એ પૈસાનો ઉપયોગ બહુ સારો કર્યો અને જ્યારે જ્યારે પણ એક અરબી કિતાબ અથવા ફારસી કિતાબને જ્યારે ગુજરાતીમાં એનું ટ્રાન્સલેશન કરતા હતા તો એક જ મકસદ હતો કે અહલે બૈતની મોહબ્બત લોકોના દિલમાં ઉતારવા માટે આપણે ખોજાકોમાં જે ફલે ફૂલે છે અહલે બૈતના સદકામાં આપણે છે આજે કેમ કે અઝાદારી થકી છે આપણે મારા દોસ્તો ક્યારે ન ભૂલવું જોઈએ એક છેલ્લો વાક્યો ને મસાહેબ તરફ કે આ વિલાયત અહલે બૈત કેટલી જરૂરી છે મારા દોસ્તો ક્યારે આનો દામન ન છોડવો જોઈએ આજે કુરાન તો છે મુસલમાનો આ ફાડા કેમ પડી ગયા ફાડા કેમ પડ્યા આજે મુસલમાનોમાં કઈ રીતે જે છે આ રીતે ફાડો પડી ગયો છે શા માટે બે વસ્તુને પકડી ના રાખ્યા બારી વફાતે રસૂલ ખુદા અહલે બૈતથી મોટું ફરાવી દીધું આપણા આઠમા ઇમામ અલી સલાતુ વસલામ ઇમામ રિદા અલી સલામ એમના એક સહાબી હતા મારૂફે કરખી એના બારામાં મળે છે કે મામૂન એક દિવસ દરિયાના સફર માટે રવાનો થયો હવે જો મામૂને શું કીધું મામૂએ જશે મારૂફે કરખીને બોલાવ્યા મારૂફ અહીંયા મારૂફે કીધું મૌલા શું છે કે તું જે છે આઠમા ઇમામ પાસે જા અને આઠમા ઇમામ પાસે એક તાવીઝ લખીને લઈ આવ હું સફરમાં જાઉં છું દરિયાના સફરમાં મને કઈ આંચ ના આવે તાવીઝ લખીને લઈ આવ કે ઠીક છે આવ્યો ઘરે તો મારૂફે કરખે પોતાએ કાગળ લીધો અને લીધી સ્ટીલો અને લખ્યું પેલી ફ્લ્યુમ જે આવે છે આ પેલી સ્ટીલો હતી નહીં લખ્યું અલ્લાહુમ્મા નજ્જી સફીનતી
bihaqqi ma'rufi karkhi. Ya Allah, mari kashti ne najat aap, ma'rufi karkhi na sadqama. Imam pase na gayo, pote pota na hati ti laki naikho. Sarku, ban kari, ane aibo bija diusa. Kyu mamun, ariyo. હવે મામૂને એને જે છે ને ખાસ જગ્યામાં રાખી, ખાસ જગ્યામાં. રવાનો થયો. એક મર્તબા એવું જ બન્યું કે તુફાન જે છે આવ્યું અને કશ્તી જે છે હલવા માંડી. મામૂન ગભરાઈ ગયો, પણ યાદ આવ્યું કે ઇમામ પાસે તાવીઝ લખાયું હતું. ચાલો જોઉં તો ખરા, કાઢું તો ખરા, અને આનાથી જ મારી નજાત છે. એને જે છે એ તાવીઝ લીધું. હવે કશમાં કશમાં જોવો, મોહિબમાં ને દુશ્મનમાં આજ ફેર છે. ઓલું કશમાં કશમાં મૌલાઈ લખ્યું છે શું? એટલે એને ખોલી તાવીઝ તો પડે છે, લખેલું હતું અલ્લાહુમ્મા નજ્જી સફીનતી હક્કે મારૂફે કરખી. યા અલ્લાહ, મારી કશ્તીને નજાત આપ મારૂફે કરખીના સદકામાં. મામૂન છો નેરવે કે મારા સાથે આટલો ધોકો, મેં આને કીધું તું ઇમામ પાસે લખાવું અને આ પોતે એના હાથેથી લખી નાખ્યું છે. જો હું આ સફરથી જિંદા બચ્યો છે તો આને હું સજા કરીશ અને સજા એ મોત આપીશ. એમ કહીને નિર્ભયની હાલતમાં એ કાગળને દરિયામાં ફેંકે છે. જેમ કાગળ દરિયામાં ગયો, તુફાનનું નામ નિશાન નહીં. કશ્તી શાંત થઈ ગઈ, તુફાન ચાલ્યું ગયું, દરિયો કાલ્મ થઈ ગયો. મામૂન કે હે, આ અસહાબના નામમાં આટલી તાસીર કે તુફાન દૂર થઈ ગયો આના સદકામાં. આવ્યો સફરમાંથી, મારૂફે કરખીને બોલાવે છે. મારૂફ અહીંયા કે મારૂફ કે બોલો કે તમારા નામમાં આ અસર આવી કેમ? કે મને તમારા નામથી નજાત મળે? તો કહે છે મામૂન, જે કામ મૌલાના ગુલામથી થતું હોય મૌલાની શા માટે તકલીફ આપું? જે કામ મારાથી પટતું હોય તો મૌલાને શું કામ તકલીફ દો કે મૌલા લખી દો ને? કે તારા નામમાં તાસીર આવી કેમ? તો એ કે મામૂન, મને ખબર નથી, પણ મેં 15 વર્ષ સુધી મૌલાની ગુલામી કરી છે. અને 15 વર્ષ સુધી એ મામૂન મૌલાને જાણે મારું કામ પડતું હતું. મૌલા પોતાના જવાનથી કહેતા હતા, મારૂફે કરખી અહીંયા હું, મારૂફે કરખી અહીંયા હું, મારૂફે કરખી અહીંયા હું. અલ્લાને મૌલાની જવાન પર આટલો એતમાદ હતો કે દુશ્મન અગર મારા નામથી જશે, મારા નામને લે અને દરિયામાં ફેંકે તો નજાત મળી શકે છે. દુશ્મન અગર મારા નામનો વસીલો લે તો નજાત મળી શકે છે. શા માટે? મૌલાની મુબારક જબાનથી હંમેશા આ નામ બલંદ થતું હતું. અગર મૌલા દુશ્મનને નજાત આપી શકે છે તો શું મોહિબને નજાત નથી આપી શકતા? શું આપણને મૌલા નહીં બચાવે? અકીદો આવી ગઈ મૂળ વાત. આપણે મોહિબ તો છે, અકીદામાં કાચા છે. આપણે અકીદો મજબૂત રાખો. શા માટે બીજાના દરવાજા ઉપર આપણે દરવાજા ખટખટાવે છે? મને આમ છે, મને ઓમ છે, મારી આ વ્યાધિ, મારી ઓલી વ્યાધિ. પુકારો જમાનાના ઇમામને, જીવતા છે જે મારા દોસ્તો, દુનિયાથી ગયા નથી, પરદે ગૈબતમાં છે, બધેની મદદ માટે આવે છે. દિલથી બોલાવો, ખુલુસથી બોલાવો. હું જોઉં છું ઇમામ કેમ મદદ માટે નથી આવતા. આપણે આજે સલામત છે, ઇમામની દુઆ છે. ઇમામ તો પોતે કહે છે કે હું ઝહૂર તો મારી ઝહૂર થઈ જાય, હમણાં થઈ જાય, તમારી તૈયારી નથી. તૈયાર થઈ જાઉં ઝહૂર માટે, તમે હજી એટલા પક્કા તૈયાર નથી કે હું આવી જાઉં. બિરાદરો, અગર તકલીફ હોય તો ઇમામને બોલાવો. કરબલાના મેદાનમાં ઇમામ હતા, એમ નહોતું કે ઇમામ નહોતા, ઇમામ હતા કરબલામાં.
અને એક ઇમામ નહોતા, ત્રણ ત્રણ ઇમામ કરબલામાં હતા. પછી દુશ્મનો ઇમામની કદર કરી, કઈ કદર સવાલ છે મારો. આપણે હંમેશા કહીએ છે હકનો સાથ આપો, હકનો સાથ આપો, હકનો સાથ આપો. કરબલામાં કેટલા લોકો સાથ આપ્યો? હકનો સાથ કરબલામાં કેટલા લોકો આપ્યો? 72 યા 112 અમુક રિવાયતમાં. જા જા નહોતા. બીબી સકીના સલામુલ્લાહ અલેહાની રિવાયત છે કે જ્યારે શબે આશુર આવી ગઈ, મારા પિતાજીએ કીધું કે હું મારી બૈયત ઉઠાવી લઉં છું, જેને જાવ એ ચાલ્યા જાઓ. કોઈએ પોતાના ઘરવાળીને ખુદાહાફિઝ નથી કીધું, કોઈએ પોતાના જે છે ફેમિલીને ખુદાહાફિઝ નથી કીધું, એમ કહીને મીણબત્તીની મોલા ઠારી નાખી છે. બીબી સકીના કહે છે કે એટલા લોકો નીકળ્યા, એટલા લોકો નીકળ્યા કે મને એમ છું કે મારા બાબા ગરીબુલ વતન થઈ ગયા છે, કે મારા બાબાનો કોઈ મદદગાર નથી. જ્યારે મૌલાએ પાછી બત્તી બાળી તો જોયું, એક અમુક રિવાયતમાં 112, અમુક રિવાયતમાં 72ની તાદાત મળે છે. મૌલાએ કીધું, ભાઈ અબ્બાસ તમે ન ગયા? અહીં મુસ્લિમ ઇબને ઉસજા તમે ન ગયા? અહીં ઝોહેર કૈન તમે ન ગયા? કહે છે, મૌલા અમે નથી જવાના તમને છોડીને. મૌલા મારી જાન કુરબાન તમારા ઉપર. મૌલા અલ્લાહુ અકબર. શામે ગરીબા, ગરીબોની શામ, એવી શામ કે જે કયામત પહેલા એવી શામ નથી આવી અને કયામત બાદ પણ એવી શામ નથી આવવાની. અઝાદારાને હુસૈન, જાણે જિબ્રેલની આવાજ બલંદ થયો, અલા કોતલ અલ હુસૈનો બે કરબલા, અલા ગોબી અલ હુસૈનો બે કરબલા. અઝાદારો, કરબલાના મેદાનમાં એક કોરામ મચી ગયો. બચ્ચાઓ રડી રડી દેખાઈ માંથી નીકળી ગયા, વાહ હુસૈના, વાહ હુસૈના. અઝાદારો, દુશ્મનો બચ્ચા ઉપર પથ્થરોની બારિશ કરી. અઝાદારા ને હુસૈન જયારે અત્યાચાર વધ્યા તો બચ્ચાઓ અહીંયા હોવા થઈ ગયા. હમીદ ઇબ્ને મુસ્લિમ કહે છે કે એક મે બચ્ચીને જોઈ જેના દામનમાં આગ લાગેલી છે. હું આગળ ગયો કે બચ્ચીની આગને ઠંડી કરું. જેમ બચ્ચીની આગ જેમ આગળ વધતો હતો, બચ્ચી મારાથી દૂર ભાગતી હતી. હું કીધો, બચ્ચી હું તારી મદદ માટે આવું છું. કહે છે, એશે એશે, અગર તને મારી મદદ કરવું છે એટલું બતાવ, નજફનો રસ્તો ક્યાં છે? હમીદ કહે છે, બચ્ચી નજફ જઈને કરીશું. કહે છે, દાદા એને ફરિયાદ કરીશ, દાદા મને તમાચા મારવામાં આવ્યા, દાદા અમારા દામનમાં આગ લાગી ગઈ છે. અઝાદારો, જ્યારે બચ્ચા અહીંયા હોવા થઈ ગયા, જનાબે સૈયદ સલામુલ્લાહ અલયહ બધા બચ્ચાઓને ભેગા કરે છે. જોયું બીબી સકીના નથી દેખાતા. કહે છે, બીબી જૈનબ ઉમ્મે કુલસુમ, જનાબે સકીના નથી દેખાતા, ચાલો જનાબે સકીનાની તલાશમાં. અઝાદારો, આ બંને બહન જનાબે સકીનાની તલાશમાં નીકળે છે. ઘોડાને નેરે ફુરાત ઉપર પાણી પીરાવીને નીકળતો હતો. જનાબે સૈનબ કહે છે, અમારી એક બચ્ચી ગુમ થઈ ગઈ છે, અમને પતા બતાવો મારી બચ્ચી ક્યાં છે. એશે કહે છે, બીબી અહીંયા નશે પૈક દરબારી રોવાની આવાજ આવે છે, અમારો ઘોડો પાણી પીવા નથી માંગતો. અઝાદારો, જનાબે સાહેબ કહે છે, ઉમ્મે કુલસુમ ચાલો ભાઈ હુસૈનની લાશ ઉપર. અઝાદારા ને હુસૈન, જનાબે સૈનબ ભાઈની લાશ ઉપર આવ્યા તો જોયું 4 વર્ષની સકીના મૌલાના સીના ઉપર આરામ કરે છે. અઝાદારો,
થોડી વાર જયારે આરામ કરે છે, ત્યારબાદ જણાવે છે બચ્ચી ને હિલાવે છે, સકીના ઉઠો સકીના ઉઠો. ત્યારબાદ જયારે સકીના ઉઠી ગયા, જણાવે છે ને પૂછે છે, બચ્ચી આ લાશ પર નિવાસ નથી, સર નથી, કઈ રીતે ખબર પડી તારા બાબા ની લાશ? કહે છે, બુબી અમ્મા, જયારે દામન માં આગ લાગી ના, જયારે ખેમા માં આગ લાગે, હું દોડતી દોડતી મક્તલ માં આવી, બાબા બાબા મને તમાચા મારવામાં આવ્યા, બાબા તમે કે છો? આવાજ આવી લઈ આઈ લઈ અયા ભુરૈયા. જેમ નજદીક આવી, મને મારા બાબાએ છાંટીથી લગાવી દીધો. અને બુબી અમ્મા, જેટલી વાર સુધી મારા બાપના સીના ઉપર આરામ કરી, બાપના ખુશ્ક ગયાથી એક આવાજ આવતી હતી, અહીં મારા શિયાઓ આજે હારું ઠંડુ પાણી પીઓ, મારી પ્યાસને યાદ કરજો. ألا لعنة الله للقوم الظالمين سيعلم الذين ظلموا أي منقلب ينقلبون إن لله وإنا إليه راجعون. پروردگار بحق الزهراء وأبيها وبعلها وبنيها ہمارا تمام گناہان کبیرہ و صغیرہ نے معاف فرما. پروردگار دنیا میں جہاں جہاں بیمار ہوئی پروردگار تمام لوگوں نے شفا کامل عاجل عطا فرما. પરવરદિગાર જે લોકો પરેશાન હે, જે લોકો પરેશાન હાલ છે એમની પરેશાનીએ દૂર ફરમા. જે લોકો બેરોજગાર છે એમના રોજી રિસ્ક ધંધામાં બરકત નાઝિલ ફરમા. જે લોકો મકરૂહ છે એમના કર્ઝને અદા ફરમા. પરવરદિગાર દુશ્મન ઇસ્લામની નિસ્તોને આબૂદ ફરમા. પરચમ ઇસ્લામને સર બુલંદ ફરમા. مراجع عظام آیت اللہ سیستانی آیت اللہ خامنہ دیگر مراجع کرام نے حفاظت فرما. پروردگارا مارا مرحومین مغفرت فرما. امنا قبر نورانی فرما. امنا اہل بیت نا جوار ما جگیا عطا فرما. پروردگار جل کو بے اولاد چھے امنا اولاد نرینا عطا فرما. جل کو حج و زارت نا مشتاق چھے امنا حج و زارت مشرف فرما. پروردگار دیا ما جان جان شان حیدر کرار ہوئی امنا جان مال عزت آبرونی حفاظت فرما. پروردگارا اتم ما اتم دعا دنیا ما امن و امان لاوا واسطے, عدل و انصاف واسطے, اسلامی حکومت نے قائم کروا واسطے, جنت البقیع جے اتیار سدی ویران چھے نی تعمیر واسطے, بیت المقدس کے جے یہودی نا قبضہ ما چھے نی آزادی واسطے, پروردگار تاری آخری حجت ہمارا امام مہدی نظم تو تعجیل فرما. امن اینا آوان انصر ادگار ما شامل فرما. ربنا تقبل منا انکا انت